વિરામ બાદ આગળ વાત કરીએ દીવની. દીવના હિતધારકો માટે ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જળ ક્રીડા સંસ્થાના ગોવા દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશ દીવ ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જળ ક્રીડા સંસ્થાન ગોવાની ટીમ દ્વારા દીવ ધ ગ્રાન્ડ હાઈનેસ હોટલના સભાગણ ખાતે દીવના હિતગ્રાહકો માટે સ્વચ્છતા એક્શન પ્લાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના ઉપલક્ષમાં હિતગ્રાહકો સ્ટેક હોલ્ડર તરીકે દીવના હોટલ કર્મચારીઓ, રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો, વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ મળીને કુલ 60 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ દીવમાં સ્વચ્છતા જાળવવામાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો, જેમાં ઉપસ્થિત તમામ લોકોને દીવને કઈ રીતે સ્વચ્છ રાખી શકાય, તેમાં તે લોકો કઈ રીતે પોતાની ભાગીદારી નોંધાવી યોગદાન આપી શકે વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના ઉપલક્ષમાં ખાસ પ્રોજેક્ટરના માધ્યમથી વિડીયો બતાવવામાં આવ્યા હતા, જેના દ્વારા ઉપસ્થિત લોકોને ખાસ જાણકારી આપવામાં આવી હતી કે ધાર્મિક સ્થળો તેમજ અન્ય જગ્યાઓ પર કચરો અને ગંદકી ફેલાવતા અટકાવી શકાય, તેમજ તેને ફેલાવતું દૂર કરીને કઈ રીતે પોતે પશુ પક્ષી, દરિયાઈ જીવો તેમજ અન્ય પ્રાણીઓની રક્ષા કરવામાં આવે પોતાની ભાગીદારી ભજવી શકે છે તેના વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના ઉપલક્ષમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા સ્વચ્છતા માટે શપથ ગ્રહણ પણ કરવામાં આવી હતી. સાથે ઉપસ્થિત તમામ 60 સ્ટેક હોલ્ડરોને ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જળક્રીડા સંસ્થા ગોવા તરફથી બેગનું વિતરણ કરી દીવની જ TGH હોટેલમાં ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જળક્રીડા સંસ્થાના ગોવાના ટીમ દીવ આવેલ, જે ટીમ ગત વર્ષે પણ દીવ આવી હતી અને લોકોમાં સ્વચ્છતાનો અનોખો સંદેશો ફેલાવ્યો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં આ ખાસ ટીમની શ્રી કમલ પરાસર, શ્રી નીતિન આર તેમજ શ્રી મેઘારાજ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સાથે દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ તેમજ દીવ કોલેજના સહાયક પ્રાધ્યાપક અનિલ માકડિયા એક્સપર્ટ સ્પીકર તરીકે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખૂબ જ સરળ ભાષામાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જળક્રીડા સંસ્થાના ગોવાની ટીમના નીતિન આર દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. जैसा आप देखें कि स्वच्छता से संबंधित प्रोग्राम है जो माननीय प्रधानमंत्री जी ने जो पूरे देश में एक आंदोलन छेड़ा हुआ है स्वच्छता के प्रति, उसी के कार्यक्रम में आज हम यहाँ आए हुए हैं. हम लोग नेशनल इंस्टीट्यूट वाटर स्पोर्ट्स गोवा से आए हुए हैं और दीव में आज हमने एक स्टेक होल्डर प्रोग्राम किया है और इस प्रोग्राम के माध्यम से हम सभी देशवासियों को स्वच्छता के प्रति सजग करने के लिए ये प्रोग्राम आज यहाँ आयोजित कर रहे हैं. इस प्रोग्राम में हमने सभी स्टेक होल्डर, जो होटल में काम करने वाले लोग और जो टूरिज्म डिपार्टमेंट में काम करने वाले लोग या जो टूरिस्ट को कवर करने वाले लोग, ऐसे लोगों के लिए ये प्रोग्राम किया है. इस प्रोग्राम के माध्यम से हम जो टूरिस्ट यहाँ आने वाले हैं उनको ये मैसेज देना चाहते हैं कि वो दीव को साफ स्वच्छ रखें और अपना जो योगदान स्वच्छता के प्रति दे सकते हैं वो दें और प्रधानमंत्री जी के ने जो सपना देखा है.